બનાસકાંઠામાં ગ્રીન નેટ હાઉસમાં 65 લાખનું કૌભાંડ બહાર આવ્યું છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાડીએ ગામ વિકાસ એજન્સી પર આક્ષેપો કર્યા છે અને 65 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું નિવેદન કર્યું છે. ત્યારે અમીરગઢ તાલુકાના વીરપુર અને કપાસિયા વિસ્તારમાં પણ લાખોનું કૌભાંડ આચરાયું છે. ગામ વિકાસ એજન્સીના વોટરશેડ વિભાગ દ્વારા અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રીન નેટ હાઉસની કામગીરી 65 લાખ રૂપિયાનો કૌભાંડના વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે. કપાસિયા અને વિરમપુર વિસ્તારમાં ખેડૂતોના ખેતરમાં ગ્રીન નેટ બનાવ્યા વિના જ 65 લાખ રૂપિયા બારોબાર ચૂકવાઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લાઈવ લીવહુડ અને વોટરશેડ યોજનામાં મોટું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. લાઇવલીહુડ અને વોટરશેડ યોજના અંતર્ગત 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ ઉપર બનાવી 65 લાખનું કૌભાંડ કર્યું હોવાનો વડગામ તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે ધારાસભ્ય તંત્રને 24 અથવા 72 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને કૌભાંડ આચરનારા અધિકારીઓ સામે કાર્યવાહી કરી અને પોલીસ ફરિયાદ કરવાની માંગણી કરી છે અને જો અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલન પર ઉતરશે તેવી પણ ચીમકી આપી છે. બનાસકાંઠા જિલ્લામાં લાઇવલીહુડ અને વોટરશેડ યોજનામાં મોટું કૌભાંડ હોવાનો જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યો છે કે અમીરગઢ અને દાંતાના કપાસિયા અને વિરમપુર નજીકના ગામોમાં કૌભાંડ થયું છે જેમાં 170 ખેડૂતોને ગ્રીન હાઉસ કાગળ ઉપર બનાવી 65 લાખનું કૌભાંડ કરાયું છે. સ્થળ ઉપર કોઈ જ નેટ હાઉસ ન બન્યું હોવાનું સામે આવ્યું છે. કપાસિયા વિસ્તારમાં સ્થળ પર નેટ હાઉસ બન્યા જ નથી અને સામાન રોડ પર રજરી રહ્યો છે. કોઈ જગ્યાએ વસ્તુઓને ઇન્સ્ટોલ કરવામાં આવી નથી. ખેડૂતો સુધી આ વાસ્તવિક યોજનાનો કોઈ લાભ પહોંચ્યો નથી અને ફક્ત 2 ગામમાંથી જ 65 લાખ રૂપિયા ચાવ કરી ગયા છે. જોકે આ નેટ હાઉસની રકમ ચૂકવવાનો 1 માસ અગાઉ થયું હતું ત્યારે કપાસિયા ગામમાં નેટ હાઉસનો સામાન 4 દિવસ પહેલાં ઉતરાયો હતો અને ગઈકાલે જ તંત્રના અધિકારીઓએ આ સામાન ખેડૂતોને વિતરણ કરી દેવાની સૂચના આપી છે, જેને લઈને કૌભાંડ થયું છે એ નિશ્ચિત થાય છે. અશોક રાણાવાસિયા, જોડેશ ટીવી, બનાસકાંઠા. માધ્યમથી માગણી કરું છું કે જ્યારે સરકાર પોતે ઓન રેકોર્ડ કહે છે કે જે વસ્તુ બની નથી એના 65 લાખ ચૂકવી ગયા, તો સરકાર 24, 48, 72 કલાકની અંદર કસૂરવાર સરકારી કર્મચારીને ન કેવળ સસ્પેન્ડ કરે, સસ્પેન્ડ તો કરે જ, એમની સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો ઓર્ડર તો થાય, પણ આઈપીસીની કલમ 427 મુજબ આ ગુનાહિત ષડયંત્ર હોય, છેતરપિંડી કરેલી હોય, આર્થિક ગેરરીતિનો મામલો હોય, બનાવટી દસ્તાવેજ ઊભા કરવાનો મામલો હોય, તાબડતોબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અને જે પણ કસૂરવાર નીકળે એ અધિકારીઓની સામે તાબડતોબ તાત્કાલિક ગુનો દાખલ થવો જોઈએ. આજે હું મીડિયાના મિત્રો સાથે ફરી એકવાર સ્થળ ઉપર જવાનો છું. અમારી ટીમ ગઈકાલે 2 વખત મિટિંગ કરી. હવે કેટલાક લોકો રાતે રાત આ ગ્રીન હાઉસ ઇન્સ્ટોલ કરવામાં લાગેલા છે, પણ હકીકતમાં 90% ગ્રીન હાઉસ આ લો કોસ્ટ નેટ એ ત્યાં લાગેલા નથી અને છતાં એમાં 65 લાખ ચૂકવાયા છે. અને આ ફક્ત 2 ગામની વિગત છે. બનાસકાંઠામાં આવા 1200 ગામ છે, ગુજરાતની અંદર આવા 18,000 જેટલા ગામ છે. એટલે ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લા તંત્ર સાથે મળીને આ કરોડો રૂપિયાની કટકી કરી રહ્યું હોય એવું સ્પષ્ટ રેકોર્ડ પરથી જણાઈ આવે.